આજે જ્યારે સમગ્ર દેશ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે ભૂમિ પરથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું અને આજ બારડોલી સત્યાગ્રહથી દેશમાં આઝાદીના પ્રાણ ફૂંકનાર સરદાર પટેલના બારડોલી સાથેના સ્મરણોની ઝાંખી કરીએ અમારા ઇન ગુજરાતના ખાસ અહેવાલમાં. વર્ષો પહેલા બારડોલીને કોણ જાણતું હતું? આજ બારડોલી ભારતભરના ઇતિહાસમાં સત્ય અને ન્યાય ખાતર મંડણિયા થનાર સુરવીર ખેડૂતોનું પ્રતિબિંબ બની ગયો હતો અને તેમના પારદર્શક હતા સરદાર વલ્લભભાઈ પટેલ. વાત એમ બની હતી કે દેશમાં બ્રિટિશ સરકારનું રાજ હતું અને બ્રિટિશ સરકારે રાતોરાત ખેડૂતોનો આકરો કરવેરો નાખી દીધો હતો અને જેથી તેમની સામે લડત લડવા સ્થાનિકોએ પ્રથમ મહાત્મા ગાંધીજી ઉપર પસંદગી ઉતારી. પણ ગાંધીજીએ વલ્લભ પટેલને કામ સોંપ્યું. બાદમાં સરદાર પટેલ પર પસંદગી કરી કે જેમાં ચકાસણી કરતા બારડોલીનું પસંદગી કરાયું. કારણ બારડોલી જ એકમાત્ર થાણું એવું હતું કે જેમાં પણ ખૂન કેસ નોંધાયો ન હતો, જેથી બારડોલી અહિંસાની પ્રયોગ ભૂમિ બનશે એવું નક્કી કરી વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં બારડોલી સત્યાગ્રહ કરવાની ફરજ પડી. એવું નહીં પણ તમે આખી ત્યાંની બારડોલીની પ્રજા એટલે આખો પ્રદેશ જો કે તો હું બારડોલી આવું. મિત્રો, ચાર વસ્તુ બની આમાં. એક તો બારડોલી અહિંસાની પ્રયોગ ભૂમિ બની. બીજું, લોકોમાં એક આત્મવિશ્વાસ આવી ગયો કે અમે સત્યાગ્રહ કરી શકીએ એટલે બારડોલી લીડ પહેલેથી જ લઈ શકે એવી ભૂમિ છે અત્યારે પણ. પણ વિચાર કરે જો એની પ્રજા તો ત્યારે પણ એણે વિચાર કરેલો બારડોલીની પ્રજાએ. ત્રીજું, 6 મહિનામાં સત્યાગ્રહ જીતી શક્યા એની નિષ્ઠાને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરવા પડે આજના દિવસે કે આ બારડોલીને દુનિયાના તખ્તા પર એમણે મૂકી દીધું. ચોથું, બારડોલા ઇઝ ઇન્ડિયા એક નવો નારો મળ્યો. એ અહીંથી જે નારો નીકળ્યો તે હિમાલયમાં જઈને પડ. બ્રિટિશ સરકારે ખેડૂતો પર નાખેલો આકરો કરવેરો અને તેની સામે વલ્લભભાઈ પટેલે લડત ઉપાડી તો તેમાં એ લડત સાથોસાથ પુરુષોની સાથે ગામે ગામની મહિલાઓને પણ લડતમાં જોડીને હિંમત અને નિરાળતાના ગુણોનું સિંચન કરી સ્ત્રી સશક્તિકરણનું પણ ઊંચું નામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. અકોટી ખાતેની સભામાં વલ્લભભાઈની નેતાગીરીથી આકર્ષાઈને ઓર ગામના એક ભીખી બેને ચાલુ સભાએ જ ઉભા થઈને વાહ વલ્લભભાઈ, તમે તો અદ્ભુત લડત ચલાવી, આજથી તમે તો અમારા સરદાર એમ બોલી વલ્લભભાઈને સરદારનું બિરુદ આપી દીધું હતું. બાદમાં તો આખો દેશ એ બારડોલીની લડતને લઈને પ્રતિકરૂપે લઈને વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે સ્વીકારી લીધા. સરદાર પટેલ જેવા ક્રાંતિકાર હતા તેવા શિલ્પકાર પણ હતા જેના દ્વારા દેશના હજારો ગામડાને એક સંઘમાં ભેળવી દઈને અને અખંડ ભારતની રચના કરવાનું ભગીરથ કાર્ય પણ કર્યું હતું. સરદારે જે કંઈ આપણને સોંપેલું છે, જે કામ એમણે કરેલું છે અને એમના થકી જે કામ થયેલા છે એનાથી આપણે એને યાદ કરીએ અને એ ગુણોને જો આપણે આગળ વધારીએ તો મને લાગે છે કે સરદારનું સાચું તર્પણ આપણે કરી શકીએ એમ છીએ. અને તેથી સરદારનો ઉપયોગ કરવા કરતાં સરદારમાં જે શક્તિ હતી એ શક્તિને ધ્યાનમાં લઈને ખરેખર સાદાઈ, કરકસર, એમના જે લોખંડી ગુણો હતા, મક્કમતા, અને એ મક્કમતાને કોઈપણ રીતે એ દૂર નહીં કરવી એવા પ્રકારના જે એમના ગુણો એ આપણા ગુણોમાં આવે તો આપણે સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ. અને જો સરદારને સાચી શ્રદ્ધાંજલિ અપાય તો આ દેશમાં ઘણું મોટું કામ થઈ શકે એમ છે. તેથી આપણે સરદારને સાચી શ્રદ્ધાંજલિ એમના ગુણોને અપનાવીને કરીએ એમ હું પોતે માનું છું.